મહત્વપૂર્ણ સમાચાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અયોધ્યા પ્રવાસને લઈને સામે આવી રહ્યા છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે હાલ અયોધ્યાના પ્રવાસે છે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ અયોધ્યા એરપોર્ટનું લોકાર્પણ કર્યું છે. રેલવે સ્ટેશન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એરપોર્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથ સહિત અનેક પદાધિકારીઓ આ લોકાર્પણ સમયે ઉપસ્થિત રહ્યા હતા. તો પીએમ મોદીની અયોધ્યાની વિકાસની ભેટ મળી છે. પીએમ મોદીનો અયોધ્યાનો પ્રવાસ મહત્વપૂર્ણ છે, કારણ કે હવે આવનારા દિવસો દૂર નથી કે જ્યારે ભગવાન રામલલ્લાની કહી શકાય કે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. પરંતુ તે પહેલા જ અયોધ્યાને મોટી ભેટ મળી છે. રેલવે સ્ટેશન અને સાથે નવું એરપોર્ટ મળ્યું છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથ સહિત પદાધિકારીઓ હાજર રહ્યા હતા. તમામ બાબતોને સમજાવતા સાથે જ્યોતિરાદિત્ય સિંધિયા પણ જોવા મળ્યા હતા. તો સાથે રામકથાની થીમ પર આખું એરપોર્ટ તૈયાર કરવામાં આવ્યું છે. ન માત્ર મંદિરમાં જઈ અને ભગવાન રામની કહી શકાય કે ઉપસ્થિતિનો અનુભવ આપ કરી શકો છો, પરંતુ આ એરપોર્ટ પણ તે જ રીતે તૈયાર કરવામાં આવ્યું છે. રામકથાની થીમ પર આ એરપોર્ટ તૈયાર કરવામાં આવ્યું છે અને જેના કારણે ભગવાન રામના અસ્તિત્વનો અહેસાસ તમને એરપોર્ટથી જ મળવાનું શરૂ થઈ જશે. જે રીતે કહી શકાય કે અદ્ભુત આયોજન કરવામાં આવ્યું છે, એરપોર્ટ તૈયાર કરવામાં આવ્યું છે, ત્યારે તેની અત્યારે હાલ એક ઝાંખી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નિહાળવામાં આવી હતી. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એરપોર્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને તે સમયના દ્રશ્યો અત્યારે હાલ આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે હાલ અયોધ્યાના પ્રવાસે છે, ત્યારે તેઓએ મહર્ષિ વાલ્મીકિ ઇન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કર્યું છે. આજનો દિવસ મહત્વપૂર્ણ એટલા માટે, કારણ કે વડાપ્રધાન મોદીથી અયોધ્યાને વિકાસની ભેટ મળી છે. તો રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા આજનો દિવસ પણ અયોધ્યા માટે એટલો જ ખાસ છે, કારણ કે આજે અયોધ્યાને રેલવે સ્ટેશન તો સાથે નવું એરપોર્ટ પણ મળ્યું છે. મહર્ષિ વાલ્મીકિ એરપોર્ટ રામકથાની થીમ પર સર્જાયું છે. મહર્ષિ વાલ્મીકિ આંતરરાષ્ટ્રીય અયોધ્યા ધામ એરપોર્ટને રામકથાની થીમ પર શણગારવામાં આવ્યું છે. અહીં પણ લોકોને મંદિર જેવો જ અનુભવ થવાનો છે. એરપોર્ટની પણ વિશેષ કહી શકાય કે ખાસિયતો અહીંયા રહેલી છે અને તે એરપોર્ટનું લોકાર્પણ અત્યારે હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યાના પ્રવાસે છે, ત્યાં પીએમ મોદીએ 8 કિલોમીટર લાંબો રોડ શો પણ કર્યો હતો અને હવે તેઓ એરપોર્ટનું લોકાર્પણ કર્યું છે. આજે પણ અયોધ્યામાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. મહર્ષિ વાલ્મીકિ ઇન્ટરનેશનલ એરપોર્ટ રામ મંદિરની તર્જ પર બનાવવામાં આવ્યું છે. તેના દ્વાર અને દિવાલ ઉપર રામ મંદિરની ઝલક જોવા મળી રહી છે. ભગવાન રામને દરેક જગ્યાએ બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુલાકાત લીધી એરપોર્ટની, ત્યારે સાથે યોગી આદિત્યનાથ અને જ્યોતિરાદિત્ય સિંધિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. તો સાથે જ મહત્વના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. નવી ટર્મિનલ બિલ્ડિંગમાં 7 શિખર છે, જેમાંથી મધ્યમાં 1 મુખ્ય શિખર અને આગળ 3 અને પાછળ 3 શિખર છે. એરપોર્ટની મુખ્ય ઇમારતમાં 7 પિલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે રામાયણના 7 એપિસોડનું પ્રતિનિધિત્વ કરે છે. દુલ્હનની જેમ અત્યારે હાલ અયોધ્યાને શણગારવામાં આવે છે. એરપોર્ટની બહાર ધનુષ અને તીરનું મોટું ભીંતચિત્ર પણ સ્થાપિત કરવામાં આવ્યું છે, જે શ્રીરામના પ્રયાસોનું પ્રતીક છે. અને તે જ સમયે એરપોર્ટના લેન્ડસ્કેપિંગમાં રંગોનો ઉપયોગ 5 તત્વો દ્વારા પ્રેરિત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત એક દિવાલ ભીંતચિત્ર પણ મહાબલી હનુમાનજીને સમર્પિત કરવામાં આવી છે. તેમાં ભગવાન શ્રીરામના આદેશ મુજબ હનુમાનજીના જન્મથી લઈ અને અયોધ્યામાં તેમની સ્થાપના સુધીનું સંપૂર્ણ નિરૂપણ કરવામાં આવ્યું છે. તો ટર્મિનલ બિલ્ડિંગમાં મધુબની પેઇન્ટિંગમાં ભવ્ય શ્રીરામ દરબાર બનાવવામાં આવ્યો છે. 3 માળ ઊંચો રામ દરબાર અને મધુબની પેઇન્ટિંગમાં બનાવવામાં આવેલ સીતારામ લગ્નનું નિરૂપણ લોકોને મંત્રમુગ્ધ કરશે.
તો એરપોર્ટના પ્રથમ તબક્કાનો ખર્ચ અંદાજે 1462.97 કરોડ રૂપિયા છે. નવી ટર્મિનલ બિલ્ડિંગ કુલ 564 મીટર વિસ્તારમાં બનેલ છે. આ એરપોર્ટની ક્ષમતા વાર્ષિક 10 લાખ મુસાફરોની છે. તો અયોધ્યા એરપોર્ટ 821 એકરમાં તૈયાર કરવામાં આવ્યું છે. પ્રથમ તબક્કાની જો વાત કરીએ તો અયોધ્યાથી દિલ્હી અને અયોધ્યાથી અમદાવાદ અને અયોધ્યાથી મુંબઈની ફ્લાઇટ શરૂ થશે. ટર્મિનલના આંતરિક ભાગમાં ભગવાન શ્રીરામના જીવનને દર્શાવતા ભીંતચિત્રો જોવા મળશે. અયોધ્યા એરપોર્ટનું ટર્મિનલ બિલ્ડિંગ આધુનિક સુવિધાઓથી સજ્જ જોવા મળી રહ્યું છે. તો ઇન્સ્યુલેટેડ રૂફિંગ સિસ્ટમ, એલઈડી લાઇટિંગ, રેઇન વોટર હાર્વેસ્ટિંગ જેવી આધુનિક સુવિધાઓ સાથે વોટર પ્યુરિફિકેશન પ્લાન્ટ, સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સોલર પાવર પ્લાન્ટનો સમાવેશ. નવનિર્મિત એરપોર્ટ અયોધ્યા શહેરથી લગભગ 15 કિલોમીટર દૂર છે. એરપોર્ટને રૂપિયા 1450 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગનું વિસ્તાર 564 મીટરનો હોવાનું માલુમ પડી રહ્યું છે. વાર્ષિક અંદાજે 10 લાખ મુસાફરોને આ એરપોર્ટ થકી સેવા મળવાની છે. ટર્મિનલના આગળના ભાગમાં શ્રીરામ મંદિરના સ્થાપત્યને પ્રતિબિંબિત કરે છે. ટર્મિનલના આંતરિક ભાગમાં ભગવાન શ્રીરામના જીવનને દર્શાવતા ભીંતચિત્રો પણ લગાડવામાં આવ્યા છે. અયોધ્યા એરપોર્ટનું ટર્મિનલ બિલ્ડિંગ આધુનિક સુવિધાઓથી સજ્જ જોવા મળી રહ્યું છે. ઇન્સ્યુલેટેડ રૂફિંગ સિસ્ટમ, એલઈડી લાઇટિંગ, રેઇન વોટર હાર્વેસ્ટિંગ સુવિધાઓ, વોટર પ્યુરિફિકેશન પ્લાન્ટ, સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને સોલર પાવર પ્લાન્ટનો સમાવેશ પણ થઈ રહ્યો છે. નવનિર્મિત એરપોર્ટ અયોધ્યા શહેરથી લગભગ 15 કિલોમીટર જેટલું દૂર છે. એરપોર્ટને રૂપિયા 1450 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરાયું છે. એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગનો વિસ્તાર 564 મીટર જેટલો છે. વાર્ષિક અંદાજે 10 લાખ મુસાફરોને સેવા આ એરપોર્ટ થકી મળવાની છે. તો અયોધ્યાને આજે મહત્વની અને મોટી ભેટ મળી છે. અયોધ્યાનું અત્યંત આધુનિક એરપોર્ટ તૈયાર થઈ ગયું છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એરપોર્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. તમામ બાબતોને ઝીણવટભરી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિહાળી હતી. સાથે જ્યોતિરાદિત્ય સિંધિયા, મુખ્યમંત્રી યુપીના યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહ્યા હતા. તો મહર્ષિ વાલ્મીકી ઇન્ટરનેશનલ એરપોર્ટ રામ મંદિરની તર્જ પર બનાવવામાં આવ્યું છે. તેના દ્વાર અને દિવાલો પર રામ મંદિરની ઝલક પણ જોવા મળવાની છે. ભગવાન રામને દરેક જગ્યાએ બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. નવા ટર્મિનલ બિલ્ડિંગમાં 7 શિખર છે, જેમાંથી મધ્યમાં 1 મુખ્ય શિખર, આગળ 3 અને પાછળ 3 શિખર છે. તો એરપોર્ટની મુખ્ય ઇમારતમાં 7 પિલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે રામાયણના 7 એપિસોડનું પ્રતિનિધિત્વ કરે છે. એરપોર્ટની બહાર ધનુષ અને તીરનું મોટું ભીંતચિત્ર પણ સ્થાપિત કરાયું છે, જે શ્રીરામના પ્રયાસોનું પ્રતીક છે. તે જ સમયે એરપોર્ટના લેન્ડસ્કેપિંગમાં રંગોનો ઉપયોગ 5 તત્વો દ્વારા પ્રેરિત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત એક દિવાલ ભીંતચિત્ર પણ મહાબલી હનુમાનને સમર્પિત છે. તેમાં ભગવાન શ્રીરામના આદેશ મુજબ હનુમાનજીના જન્મથી લઈ અને અયોધ્યામાં તેમની સ્થાપના સુધીનું સંપૂર્ણ નિરૂપણ કરાયું હોવાનું પણ જોવા મળી રહ્યું છે.